વિદેશમાં રહેતી એક ગુજરાતી મહિલા જુગારમાં બહુ મોટી રકમ હારી જતા બેંક લૂંટવાની યોજના ઘડે છે, એવી જ કથા ધરાવતી ફિલ્મ સિમરનના એડિટિંગમાં કંગના રનૌત માથું મારતી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદેશમાં રહેતી એક ગુજરાતી મહિલા જુગારમાં બહુ મોટી રકમ હારી જતા બેંક લૂંટવાની યોજના ઘડે છે, એવી કથા ધરાવતી ફિલ્મ સિમરનના એડિટિંગમાં કંગના રનૌત માથું મારતી હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને યાદ તો હશે, અગાઉ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખનારા અપૂર્વ અસરાનીએ એવો આરોપ કર્યો હતો કે સ્ક્રિપ્ટ મારી લખેલી હોવા છતાં કંગના રનૌતને ફિલ્મ સર્જક હંસલ મહેતા ક્રેડિટ આપવાની ગોઠવણ કરી રહ્યા છે. એ સમયે હંસલ મહેતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે કંગનાએ સ્ટોરીને તોડી કોમિકલ કરવામાં મને સારા એવા સૂચનો આપ્યા હતા. અગાઉ કંગના અમેરિકા જઈને સ્ક્રિપ્ટ રાઇટિંગનો ડિપ્લોમા લઈ આવી હતી. અપૂર્વ અસરાનીએ એવો દાવો કર્યો હતો કે કંગનાએ માત્ર કોમિકલ ટચ આપ્યો હોય તો એનું નામ મારા પછી મુકાવવું જોઈએ, મારી પહેલાં એનું નામ શી રીતે મૂકી શકાય. જો કે અહીં તો જો જીતા વહી સિકંદર, હંસલ મહેતાને કંગનાની જરૂર વધુ હોવાથી અપૂર્વનું કાંઈ ચાલ્યું નહીં. હવે મળતી માહિતી મુજબ કંગના આ ફિલ્મના એડિટિંગમાં પણ દખલ દેતી થઈ ગઈ છે. તાજેતરમાં એણે ટ્રેલર સી રીતે રજૂ કરવું એનું સૂચન પણ આપ્યું હતું, જે ફિલ્મની માર્કેટિંગ ટીમને રૂચ્યું નહોતું. છેલ્લે કંગનાની તનુ વેડ્સ મનુની સિક્વલ 2015માં હિટ નીવડી હતી, ત્યારબાદ એની કોઈ રજૂ થઈ નથી કે ચાલી નથી. એકમાત્ર વિશાલ ભારદ્વાજની ફિલ્મ રંગૂન રજૂ થઈ હતી, જે ફ્લોપ નીવડી હતી. એટલે કંગનાને અત્યારે એક હિટ ફિલ્મની તાતી જરૂર છે. એ સિમરનના દરેક કાર્યમાં દખલ દઈ રહી છે એવું જાણકાર સૂત્રોએ કહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.